કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો ને? રિવરસાઇડ સ્કૂલ સંચાલિત ઓનલાઈન એજ્યુકેશન ક્લાસમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણો આજનો વિષય છે ગુજરાતી. ગુજરાતીમાં આપણે એક વ્યાકરણ ટોપિકમાં આગળ વધીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે સમાસ વિશે માહિતી પ્રાપ્ત કરતા હતા અને સમાસના અમુક પ્રકારોની સમજૂતી બાકી છે, તો આજે આપણે સમાસના નવા પ્રકારની સમજૂતી પ્રાપ્ત કરવાની છે. એ પહેલા આગળના જે સમાસ છે તેમને રિવિઝન પેટે આપણે જરા યાદ કરી લઈએ. વ્યાખ્યા સાથે નિયમ સાથે આપણે જોયું સમાસ કોને કહેવાય, તો કે કોઈ બે પદ જોડાય અને કોઈ નવું પદ બને તેને સમાસ કહેવાય. સમાસના બંને પદ છૂટા પડવાની ક્રિયાને વિગ્રહ કહેવાય. પદ એટલે શબ્દ, શબ્દના બે પ્રકાર છે. પહેલું પદ એટલે પ્રથમ પદ અથવા પૂર્વ પદ, બીજું પદ એટલે કે અંતિમ પદ, છેલ્લું પદ એટલે ઉત્તર પદ, એ પણ આપણે જોયું. પછી પ્રકાર જોયો દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ એટલે શું? તો કે જોડકું. જ્યારે સમાસનો આપણે વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે જો અને કે અથવા આવો કોઈ શબ્દ આવે તો તેને દ્વંદ્વ સમાસ કહેવાય. ત્યાર પછી બીજો પ્રકાર આપણે જોયો તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસ કોને કહેવાય? તો કે સમાસનો વિગ્રહ કરતા બંને પદ વચ્ચે નો, ની, નુ, ના, ને, મા, માથી, થી, થકી, વડે, માટે, દ્વારા આવો કોઈ શબ્દ આવે તો તેને તત્પુરુષ સમાસ કહેવાય. ત્યાર પછી આપણે જોયું ઉપપદ સમાસ. ઉપપદ સમાસ એટલે શું? તો કે જ્યારે સમાસનો વિગ્રહ કરીએ ત્યારે અંતે નાર પ્રત્યય આવતો હોય તો તેને ઉપપદ સમાસ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે પ્રકારો જોયા છે તેની આપણે એક હાઇલાઇટ જોઈ, એક વ્યાખ્યાથી તેનું રિવિઝન જોયું આપણે. હવે આપણે આજના સમાસના પ્રકાર છે એ બાકી પ્રકારોમાંથી નવા પ્રકારની આપણે સમજૂતી મેળવીશું. આજનો આપણો પ્રકાર છે ચોથો પ્રકાર, મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી સમાસ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો પાઠ્યપુસ્તકની અંદર કઈ વ્યાખ્યા અલગ છે અને હું તમને શોર્ટકટ રૂપે પણ કઈક અલગ સમજાવું છું. સૌથી પહેલા આપણે પાઠ્યપુસ્તકની જે વ્યાખ્યા છે એ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મધ્યમ પદ લોપી સમાસ કોને કહેવાય? તો કે સમાસનો વિગ્રહ કરતા વચ્ચે મધ્યમ પદ ઉમેરાય, બે શબ્દોની વચ્ચે કોઈ નવો પદ આવે અને લોપ કરતા, લોપ કરવો એટલે શું? તો કે જેને છૂટા પડ્યા હતા ફરી પાછા એને જોડી દેવા, ભેગા કરી દેવા એટલે એને લોપ કહેવાય. અને લોપ કરતા મધ્યમ પદ નીકળી જાય તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. પરિવર્તન વ્યાખ્યા સમજજો શું કહે છે, કે સમાસનો વિગ્રહ કરતા બંને પદ વચ્ચે મધ્યમ પદ ઉમેરાય, મતલબ કે બે પદ છૂટા પડે ત્યારે વચ્ચે કોઈ નવો પદ ઉમેરાય છે. અને લોપ કરતા એટલે ફરી પાછા છૂટા પડ્યા હતા એને ફરી પાછા ભેગા કરી દેવાના. અને લોપ કરતા મધ્યમ પદ નીકળી જાય તો તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. સમજો શબ્દ કેવો હોય, પછી મધ્યમ પદ લોપી, વિગ્રહ કરો એટલે મધ્યમ, વચ્ચે પદ આવે, અને લોપી, લોપ કરો એટલે ફરી પાછું નીકળી જાય, પાછા બંનેને જોડો ત્યારે વચ્ચેનું પદ નીકળી જાય છે, એટલે એનું નામ પડ્યું છે મધ્યમ પદ લોપી સમાસ. પણ મિત્રો, આપણે શોર્ટકટમાં તેને કઈ રીતે શીખવાનું? તો જો અહીંયા મેં એવું લખ્યું છે, બે કે તેથી વધારે અક્ષરનો શબ્દ આવે, બે થી વધારે અક્ષરનો શબ્દ આવે તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો આપણે જે શબ્દો સમજ્યા એમાં વચ્ચે અથવા તો છેલ્લે જે નિયમના શબ્દો આવ્યા એ તમે જોઈ શકો છો કે માત્ર ને માત્ર બે અક્ષરનો જ શબ્દ છે, વડે, માટે, દ્વારા, જોઈ, બે, નોની, ઉના, બધા એક, અથવા કે
અને બબે શબ્દ અહીંયા તમારે એવું યાદ રાખવાનું કે તમે જ્યારે શબ્દનો અર્થ કરશો ત્યારે પ્રથમ પદ એમ જ હશે અંતિમ પદ પણ એમ જ હશે પણ વચ્ચે જે પદ આવે છે એ બે થી વધારે અક્ષરનો એટલે કે કોઈ મોટો શબ્દ હોય બે થી વધારે અક્ષરનો કોઈ મોટો શબ્દ વચ્ચે આવે તો આપણે તેને મધ્યમ પદલોપી સમાસ કહીશું ફરી પાછું કહું છું તમારે કઈ રીતે યાદ રાખવાનું છે કે અત્યાર સુધી જે આપણે વિગ્રહ કર્યો ત્યારે બબ્બે અક્ષરનો શબ્દ આવ્યો હતો અહીંયા આપણે એવું જોવાનું છે કે બે પદ પહેલું અને છેલ્લું બે પદ તેમના જ હશે પણ વચ્ચે જે પદ ઉમેરાય છે એ પદ વચ્ચેનું પદ એટલે કે મધ્યમ પદ બે થી વધારે અક્ષરનું કોઈ મોટો શબ્દ આવે તો તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય દાખલા તરીકે આપણે સમજીએ તો કે સિંહાસન પ્રથમ શબ્દ છે સિંહ અંતિમ શબ્દ છે આસન હવે આપણે એનો અર્થ કરીએ સિંહાસન એટલે કે સિંહની આકૃતિ વાળું આસન તો પહેલો શબ્દ સિંહ છેલ્લો શબ્દ આસન વચ્ચે છે હું ની આકૃતિ વાળું આસન જોયું બે થી વધારે અક્ષરનો મોટો શબ્દ વચ્ચે આવ્યો તો આવી રીતે જ્યારે મોટો શબ્દ વચ્ચે આવતો હોય બે થી વધારે અક્ષરનો કોઈ મોટો શબ્દ આવે ત્યારે તેને મધ્યમ પદલોપી સમાસ તરીકે આપણે ઓળખીશું વિદ્યાર્થી મિત્રો આ જે મેં સમજૂતી આપેલી છે આ સમજૂતી કઈ પાઠ્યપુસ્તકમાં નથી આ તો વિદ્યાર્થીને સહેલું પડે સમજવા માટે એટલે મેં મારી પોતાની રીતે બનાવેલો આ નિયમ છે ક્યારે કોઈ પણ શિક્ષક અથવા બહારની કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને મધ્યમ પદલોપી સમાસ શું એવું પૂછાય તો ત્યારે આવું ન કહેતા કે ભાઈ વચ્ચે બે થી વધારે પદનો શબ્દ આવે ત્યારે તો વ્યાખ્યા એ જ કહેવાની કે સમાસનો વિગ્રહ કરતા વચ્ચે મધ્યમ પદ ઉમેરાય અને લોપ કરતા બંને પદને ભેગા કરતા મધ્યમ પદ નીકળી જાય તો તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય પણ વિદ્યાર્થી મિત્રો આપણે માત્ર એટલું જ યાદ રાખશું કે બે થી વધારે અક્ષરનો શબ્દ વચ્ચે આવે વચ્ચે મોટો શબ્દ આવે વચ્ચે મોટું પદ આવે તો આપણે તેને મધ્યમ પદલોપી સમાસ કહીશું તો ચાલો હવે આપણે ઉદાહરણથી તેને સમજવાનો પ્રયત્ન કરીએ ઉદાહરણ પહેલું પ્રથમ શબ્દ છે વર્તમાન પત્ર તો આપણે એનો અર્થ કરીએ વર્તમાનના સમાચાર આપતું પત્ર જો પ્રથમ શબ્દ વર્તમાન એમ છે પત્ર અંતિમ શબ્દ એમ છે ના સમાચાર આપતું જોયું કેટલા શબ્દ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આવે છે વચ્ચે મોટો પદ બે થી વધારે અક્ષરનું પદ આવું મોટું પદ આવ્યું એટલે આપણે શું કહેશું મધ્યમ પદલોપી સમાસ જો પ્રથમ પદ હતું વર્તમાન આ વર્તમાન પત્ર એટલે પત્ર વચ્ચે ઉમેર્યું છે આપણે કે ના સમાચાર આપતું આ મધ્યમ પદ ઉમેરાનું આખો શબ્દ બનાવો વર્તમાન પત્ર તો આ વચ્ચેનું પદ નીકળી જાય છે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં બોર્ડમાં બધા ઉદાહરણ સામસામે લખવા માટે મેં આ રીતે ભાગ પાડ્યા છે તમે જ્યારે લખો ત્યારે આ વાક્ય આખે આખું અહીંયા લખાવું જોઈએ એક જ લીટીમાં સામે લખાય આખું વાક્ય સાથે રહે એ રીતે તમારે લખવાનું રહેશે બાકીનું જો આગળ આગ વડે ચાલતી ગાડી પ્રથમ પદ છે આગ અંતિમ પદ છે ગાડી તો વચ્ચે શું આવ્યું વડે ચાલતી જો તમે અક્ષર ગણી શકો છો એક બે ત્રણ ચાર પાંચ છે પાંચ અક્ષરનો શબ્દ તો જ્યારે વચ્ચે કોઈ મોટું પદ આવતું હોય તો આપણે શું કહેશું તો કે મધ્યમ પદલોપી સમાસ ત્યાર પછી છે ઘોડા ગાડી ઘોડા વડે ચાલતી ગાડી ઘોડા ગાડી પ્રથમ શબ્દ છે ઘોડા અંતિમ શબ્દ છે ગાડી જો વચ્ચે મધ્યમ પદ શું આવ્યું વડે ચાલતી
तो જ્યારે વચ્ચે મધ્યમ પદ ઉમેરાણું બે થી મોટા બે થી વધારે અક્ષરનો શબ્દ 1 2 3 4 5 પાંચ અક્ષરનો શબ્દ આવ્યો તો હવે આપણે શું કહેશું મધ્યમ પદલોપી સમાસ ત્યાર પછી આવે છે દીવા દાંડી દીવો બતાવતી દાંડી શું આવે છે દીવો બતાવતી દાંડી પ્રથમ શબ્દ દીવા એટલે દીવો દાંડી એટલે દાંડી દીવા બતાવતી દાંડી એવું પણ તમે લખી શકો છો પણ સમુદ્ર કિનારે એક જ દીવા દાંડી હોય જાજી બધી ન હોય પાછું અન્ય સ્થળ પર બીજી કે મૂકેલી હોય દીવા દાંડી વિશે સામાન્ય આપણે ખ્યાલ લઈએ તો તમે જાણતા જ હશો વિદ્યાર્થી મિત્રો આ એક પ્રકારની લેઝર લાઇટ હોય છે કે સમુદ્ર કિનારે એક સ્તંભ ઉપર એક મોટા પિલર ઉપર એક લાઇટ ગોઠવવામાં આવે છે લેઝર લાઇટ કે જે બંને તરફ આપાર અને જે ગોળ ફરતી હોય છે અને એનો જે પ્રકાશ છે એને કિરણો છે સમુદ્રમાં ખૂબ દૂર સુધી ફેંકાતા હોય પડતા હોય આથી સમુદ્રની અંદર જ્યારે કોઈ પણ જહાજ કોઈ પણ હોડી કે બોટ જો દિશા ભૂલી જાય અને કોઈ તોફાન કે ક્યારેક એવું હોય અને એને કાઠો મળતો ન હોય તો આ લાઇટના આધારે એવું સમજી શકે કે ભાઈ આ દિશાની અંદર નજીકમાં ક્યાંક કોઈ દરિયા કિનારો છે તો એ કિનારા તરફ પોતાના જહાજને પોતાની હોડીને આગળ લઈ જવાનો પ્રયત્ન કરે છે તો આ દીવો બતાવતી દાંડી વચ્ચે શબ્દ છે બતાવતી ચાર અક્ષરનો શબ્દ છે મોટું પદ છે એટલે આપણે કહેશું મધ્યમ પદલોપી સમાસ ત્યાર પછી છે દીવા સળી દીવો પ્રગટાવતી સળી દીવો પ્રથમ શબ્દ દીવો સળીનું સળી વચ્ચેનો શબ્દ છે પ્રગટાવતી કેટલા અક્ષર થયા 1 2 3 4 5 પાંચ અક્ષર એટલે કે બે થી વધારે અક્ષરનો શબ્દ મોટો શબ્દ વચ્ચે આવે છે આથી આપણે એને મધ્યમ પદલોપી સમાસ કહીશું ત્યાર પછીના ઉદાહરણ આપણે લઈએ હવે આવે છે આરામ ખુરશી ચાલો એનો અર્થ કરીએ શું થશે આરામ આપતી ખુરશી શું આરામ આપતી ખુરશી પ્રથમ શબ્દ આરામ અંતિમ શબ્દ ખુરશી તો વચ્ચે કયું પદ આવે છે આપતી આપતી આપવું ત્રણ અક્ષરનો શબ્દ છે બે થી વધારે અક્ષરનો મોટો શબ્દ મધ્યમ પદ ઉમેરાણો કયો સમાસ બનશે મધ્યમ પદલોપી સમાસ ત્યાર પછી આવે છે સિંહાસન સિંહની આકૃતિ વાળું આસન તમે જોઈ શકો છો શું છે શબ્દ સિંહની આકૃતિ વાળું આસન પ્રથમ શબ્દ સિંહ એટલે સિંહ અહીં સંધિ છે સિંહ વત્તા આસન છેલ્લો શબ્દ છે આસન જોઈ શકો છો તો વચ્ચે કયું પદ ઉમેરાનું ની આકૃતિ વાળું ની આકૃતિ વાળું છ અક્ષરનો શબ્દ થયો બે થી વધારે અક્ષરનો શબ્દ છે વચ્ચે મોટું પદ છે શું કહેવાશે તો કે મધ્યમ પદલોપી સમાસ ત્યાર પછી છે હાથ રૂમાલ આપણે અર્થ કરશું હાથમાં રાખવાનો રૂમાલ પ્રથમ શબ્દ હાથ અંતિમ શબ્દ રૂમાલ વચ્ચે શું આવ્યું માં રાખવાનો આપણે આને ઇંગ્લિશમાં હેન્કર ચેપાવું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે તો આપણે રૂમાલને પોકેટમાં રાખતા શીખી ગયા છીએ પોકેટમાં હોય પહેલાના સમયની અંદર બહેનો છે દીકરીઓ છે એ પોતાના હાથની અંદર જ રૂમાલ લઈને ચાલતી હવે એ લોકો પણ અત્યારે આધુનિક સમયમાં તમે જાણો છો કે ખૂબ વિકાસ થયો છે અને એ વિકાસના પરિણામે એ પણ અત્યારે જીન્સને આંતરે પહેરે છે એટલે એ પણ એ રૂમાલને પોકેટમાં રાખે છે બાકી આ રૂમાલનું નામ
શા માટે આવું કર્યું છે? હાથ રૂમાલ, તો કે બહેનો છે પહેલાના સમયમાં રૂમાલ હાથમાં જ રાખતી અને મોઢું લૂછવા કે અન્ય કોઈ હાથ પણ ખરાબ થયા હોય કે પણ લૂછવા માટે એનો ઉપયોગ કરતી, એટલે એમાંથી એનું નામ પડેલું હાથ રૂમાલ. આપણે જેન્ટ્સ પણ આપણે આવું જ કરીએ છીએ, એ રૂમાલ ખીચામાં હોય પણ હાથ ધોવા મોઢું ધોવા માટે એક નાનકડા રૂમાલનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે હાથ રૂમાલની વાત છે અહીંયા. ત્યાર પછી છે દવાખાનું. દવા આપતું ખાનું. હવે ઘણા એવું લખે છે દવા મેળવવાનું ખાનું, દવા આપતું ખાનું, બધું સાચું. કારણ કે આપણે દવા નથી લઈએ છીએ, એ દવા આપે છે. બીમાર પડે છે ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ તો એ આપણને દવા આપે છે, એટલે આપણે શું બોલીએ? દવા આપતું ખાનું, દવા આપતું સ્થળ. તો જો પ્રથમ શબ્દ દવા, અંતિમ શબ્દ ખાનું, વચ્ચે શું આવે છે? આપતું. બે અક્ષર થી વધારે, અહીંયા કેટલા આવે છે? ત્રણ. બે થી વધારે અક્ષરનો મોટો શબ્દ આવે છે, કયો સમાસ બનશે? મધ્યમ પદલોપી સમાસ. પછી આવે છે ટિકિટ બાય. ટિકિટ મેળવવાની બારી. શું છે શબ્દ? ટિકિટ મેળવવાની બારી. પ્રથમ શબ્દ ટિકિટ, અંતિમ શબ્દ બારી, વચ્ચે કયો શબ્દ આવે છે? મેળવવાની. તો તમે જોઈ શકો છો મેળવવાની છ અક્ષર નો શબ્દ બની ગયો, સોરી પાંચ અક્ષર નો શબ્દ, બે થી વધારે અક્ષર નો શબ્દ છે. તો કયું પદ બનશે? તો કે મધ્યમ પદ લોપી સમાસ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આ પ્રકાર જોયો, મધ્યમ પદલોપી સમાસ કોને કહેવાય? તો ટેક્સ્ટની વ્યાખ્યા મુજબ એવું કહી શકીએ કે જ્યારે બંને પદનો વિગ્રહ થાય ત્યારે વચ્ચે એટલે કે મધ્યમ પદ ઉમેરાય, અને સમાસને એ બંને પદ જે હતા એ બંને પદને ફરી પાછા તમે જોડો, એટલે કે એનો લોપ કરો, લોપ કરો ત્યારે વચ્ચેનો પદ નીકળી જાય, એટલે એને કહેવાય છે મધ્યમ પદલોપી સમાસ. આપણે શોર્ટમાં એને કેવી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે? તો કે જે શબ્દ આપેલો હોય એનો વિગ્રહ કરીએ ત્યારે વચ્ચે બે થી વધારે અક્ષરનો શબ્દ, બે અક્ષરથી વધારે અક્ષરનું મોટું પદ આવે તો તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. આગળનો પ્રકાર જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળના પ્રકાર વિશેની માહિતી મેળવીએ. હવે પછીનો અને પાંચમો પ્રકાર છે કર્મધારય સમાસ. એટલે શું? તો સૌથી પહેલા આપણે તેની વ્યાખ્યા સમજીએ. જે સમાસનું કોઈ એક પદ તેના જ બીજા પદની વિશેષતા દર્શાવતું હોય તેને કર્મધારય સમાસ કહે છે. ફરી વખત બોલું છું, જે સમાસનું કોઈ એક પદ એના જ બીજા પદની વિશેષતા દર્શાવતું હોય તેને કર્મધારય સમાસ કહે છે. દાખલા તરીકે આપણે એમ શબ્દ લઈએ મહાત્મા, તો કેટલા શબ્દ છૂટા પડે છે? બે. મહાન આત્મા, ત્યાં બે શબ્દો. તો હવે એમાંથી જે શબ્દ હતો મહાન, બીજો શબ્દ હતો આત્મા. તો હવે આપણે પ્રશ્ન એવો થાય કેવો આત્મા? તો આગળ આવ્યું છે મહાન. તો આ મહાન જે શબ્દ છે એ શબ્દ પેલા શબ્દ એ બીજા શબ્દની એના બીજા પદની શું દર્શાવી? વિશેષતા. દાખલા તરીકે આપણે એમ કહીએ ભીષણ યુદ્ધ, ભીષણ, ભીષણ એટલે ભયંકર, યુદ્ધ એટલે યુદ્ધ, થયા બે શબ્દો. હવે હું તમને પ્રશ્ન કરું કેવું યુદ્ધ? તો એમાંથી આગળનો શબ્દ હતો ભીષણ અથવા ભયંકર, તો એ ભયંકર એ શબ્દની શું થઈ ગઈ? કહેવાય વિશેષતા. તો અહીંયા ખાસ એ સમજવાનું છે બે શબ્દો હોય એમાંનો કોઈ એક શબ્દ એના બીજા શબ્દની, પછી પહેલો હોય તો ભલે બીજો હોય તો ભલે, બે માંથી કોઈ પણ એક શબ્દ છે એના ને એના બીજા શબ્દની વિશેષતા દર્શાવતો હોય તો તેને કર્મધારય સમાસ કહેવાય. એટલે જો મેં શોર્ટકટમાં એવું લખ્યું છે અહીંયા, એક પદ બીજા પદની વિશેષતા દર્શાવતું હોય. પરિવર્તન કહું છું કર્મધારય કોને કહેવાય? તો કે એક પદ તેના બીજા પદની વિશેષતા દર્શાવતું હોય તે
તેથી તેને કર્મધારય સમાસ કહેવાય. જોઈએ આપણે આગળ ઉદાહરણથી સમજીએ. પ્રથમ શબ્દ છે મહાદેવ, તો આપણે એનો અર્થ કરીએ મહાન અથવા તો મોટા દેવ. હવે ઘણી વખત આપણે એવું પણ લખાવે છે મહાન એવા દેવ, મોટા દેવ, મહાન દેવ. તો જો બે શબ્દ છે મહા એટલે મહાન, મોટા દેવ એટલે દેવ, છે બે શબ્દ. હવે હું તમને પ્રશ્ન કરું કેવા દેવ, તો તમે જણાવી દો મહાન અથવા તો મોટા. તો આ શું થઈ ગઈ વિશેષતા. તો જો તમે આ એક શબ્દ છે એના બીજા શબ્દ લઈને શું દર્શાવી વિશેષતા, તો કયો સમાસ બનશે કર્મધારય સમાસ. બીજું ઉદાહરણ છે મહોત્સવ, તો આપણે વાત કરીએ મહાન અથવા તો મોટો ઉત્સવ. બે શબ્દો થયા મહો એટલે મહાન, મોટો ઉત્સવ એટલે ઉત્સવ. તો પ્રશ્ન થાય કેવો ઉત્સવ, તો આપણે કહેશું મહાન અથવા મોટો. છે એક પદ બીજા પદની શું દર્શાવી વિશેષતા. હું કહું ઉત્સવ કેવો, તમે કહો મોટો, તો એ મોટો એ શું છે એની વિશેષતા દર્શાવે છે. તો જ્યારે એક પદ બીજા પદની વિશેષતા દર્શાવતું હોય ત્યારે કયો સમાસ બનશે કર્મધારય સમાસ. હવે આવે છે ત્યાર પછીનું ઉદાહરણ કાજળ કાળી. કાજળ જેવી કાળી, કાળી પણ કેવી કાળી, તો કે કાજળ જેવી, આંખમાં લગાવવાનું કાજળ હોય ને, કાજળ કેટલું કાળું હોય એના જેવી કાળી. તો કાળી કેવી, કાજળ જેવી થઈ ગઈ એની વિશેષતા. તો એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તો કયો સમાસ બનશે કર્મધારય સમાસ. ત્યાર પછીનો શબ્દ આવે છે નરસિંહ, શું અર્થ થશે, તો કે સિંહ જેવો નર. આમાં ઊંધું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. જો અત્યારે કાજળ, કાજળ દેવી, મહોત્સવ, મહાન ઉત્સવ, મહાદેવ, મહાદેવ, પહેલો શબ્દ આગળ વિશેષતામાં તો અહીંયા ફરી જાય છે. અહીંયા શું છે નરસિંહ, સિંહ જેવો નર, સિંહ જેવો માણસ, એવો અર્થ લેવાનો છે. ઘણી વખત ઉતાવળ મેં એવું કરી નાખે કે નર જેવો સિંહ, નર એટલે માણસ, માણસ જેવો સિંહ નથી પણ માણસે સિંહ જેટલું બહાદુર બનવાનું છે. તો શબ્દ છે નરસિંહ, સિંહ જેવો નર. કેવો નર, કેવો માણસ, તો કે સિંહ જેવો થઈ ગઈ એની વિશેષતા. એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે, તો કયો સમાસ બનશે કર્મધારય સમાસ. ત્યાર પછી આવે છે જ્ઞાન સાગર. જ્ઞાન રૂપી સાગર, જ્ઞાન રૂપી સાગર, સાગર કેવો, જ્ઞાન રૂપી. એક પદ બીજા પદની વિશેષતા દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ઘણી વખત એવું થાય, તમે આ લખો છો જ્ઞાન રૂપી સાગર, તમે એવું પણ લખી શકો કે જ્ઞાન નો સાગર. પણ યાદ રાખો તો પહેલો શબ્દ જ્ઞાન, બીજો શબ્દ સાગર, તો વચ્ચે ખાલી શું આવ્યું નો. તો જો ખાલી તમે નો લગાડતા હોય તો એ કયો સમાસ બની જાય, તત્પુરુષ સમાસ. આપણે અહીંયા કયો ભણીએ છીએ કર્મધારય, તો કે એક પદ બીજા પદની શું દર્શાવતું હોય વિશેષતા, એવો અર્થ આપણે કરવાનો છે, એટલે આપણે અહીંયા જ્ઞાન રૂપી લખેલું. પણ હવે આપણે પ્રશ્ન એવો થાય કે પરીક્ષાની અંદર જો આવા ઓપ્શન આવે તો શું કરવું, તો પરીક્ષાની અંદર જ્યારે આવો શબ્દ પૂછવાનો હોય ત્યારે તમારે બંને અથવા કરીને લખી નાખવાનું, તમારા બંને જવાબ સાચા પડશે. જ્ઞાન રૂપી સાગર કર્મધારય, જ્ઞાન નો સાગર તત્પુરુષ, વચ્ચે અથવા લખી નાખવાનું. એટલે આન્સર કીમાં જે આન્સર આપ્યો હોય તમે બે આપો છો, તમારો જવાબ સાચો પડે છે. બરોબર છે, આગળ જોઈએ. પરદેશ, પર એટલે પારકો, બીજો દેશ. પરદેશ બીજો દેશ, કેવો દેશ, બીજો, પારકો, બીજાનો. થઈ ગયું એક પદ બીજા પદની વિશેષતા. કયો સમાસ બનશે કર્મધારય સમાસ. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ આવા
दृढ़ संकल्प, दृढ़ अथवा को अडग संकल्प अथवा तो निश्चय। केव संकल्प स्थिर अडग बदलाय नहीं एवो। थैंक यू। एक पद बीजा पद की विशेषता तो क्यों समास बन से कर्मधारय समास। त्यार पछी आगळ जोईए महात्मा, महान आत्मा, महान आत्मा अथवा तो महान एवो आत्मा गमे तो तमे कही सको। केवो आत्मा तो के महान, पहलू पद तो के महान, बीजू पद आत्मा। थई गयो एक पद बीजा पद ની વિશેષતા। કેવો આત્મા? મહાન આત્મા। એક પદ બીજા પદ ની વિશેષતા દર્શાવજે તો કયો પ્રકાર બનશે? કર્મધારય સમાસ। ત્યાર પછી આવે છે મહર્ષિ, તો કે મહાન ઋષિ। કેવા ઋષિ? તો કે મહાન। થાય છે એક પદ બીજા પદ ની શું દર્શાવે છે? વિશેષતા। તો કયો સમાસ બને છે? કર્મધારય સમાસ। ત્યાર પછી આવે છે જ્ઞાન બળ, તો અર્થ થશે જ્ઞાન રૂપી બળ। જો પ્રથમ શબ્દ જ્ઞાન, અંતિમ શબ્દ બળ, જ્ઞાન રૂપી બળ। કેવું બળ? જ્ઞાન રૂપી। આ ઉદાહરણ પણ આના જેવું જ છે, જ્ઞાન સાગર, જ્ઞાન નો સાગર અને જ્ઞાન રૂપી સાગર। અહીંયા પણ એવું છે, જ્ઞાન નું બળ અને જ્ઞાન રૂપી બળ। જો જ્ઞાન નું લખો તો તત્પુરુષ સમાસ બને અને જ્ઞાન રૂપી લખો તો એક પદ બીજા પદ ની વિશેષતા થાય, તો આપણે અહીંયા કર્મધારય સમાસ લખી શકાય। ત્યાર પછી ઉદાહરણ આવે છે મૃત જન, મૃત જન એટલે શું? તો કે મૃત, મૃત એટલે મરેલો અને જન એટલે માણસ। તો કેવો માણસ? તો કે મરેલો। આપણે એટલે કે આપણે વિશેષતા કહેવાય, હા કેવો એટલે આપણે એવા અર્થમાં દર્શાવી છે કે મરેલો, જીવતો એવા અર્થમાં એ વિશેષતા છે। તો એક પદ બીજા પદની શું દર્શાવે છે? વિશેષતા। તો કયો સમાસ બનશે? કર્મધારય સમાસ। ત્યાર પછી આવે છે તીક્ષ્ણ દંત, તીક્ષ્ણ, તીક્ષ્ણ એટલે કે અણીદાર, દંત એટલે દાંત, અણીદાર દાંત। કેવા દાંત? તીક્ષ્ણ અથવા તો અણીદાર। ફરી વખત આપણે જોઈએ તીક્ષ્ણ દંત, તીક્ષ્ણ, તીક્ષ્ણ એટલે કેવા? તો કે અણીદાર, દંત એટલે દાંત। કેવા દાંત? અણીદાર દાંત। એટલે કે વિશેષતા અણીવાળા, અણીદાર। એક પદ બીજા પદની વિશેષતા, કયો સમાસ બનશે? કર્મધારય સમાસ। ત્યાર પછી આવે છે જ્ઞાન ગંગા, જ્ઞાન રૂપી ગંગા। અર્થ કર્યો જ્ઞાન રૂપી ગંગા। કેવી ગંગા? જ્ઞાન રૂપી, જ્ઞાન આપતી ગંગા। આપણા જેવું છે જ્ઞાન બળ જેવું, જ્ઞાન ની ગંગા એવું તમે કરો તો વચ્ચે નહીં આવે, તો તત્પુરુષ સમાસ બનશે। પણ આપણે અહીંયા ભણીએ છીએ કર્મધારય સમાસ એટલે વિશેષતાના રૂપે શબ્દ લખવાનો, તો આપણે લખશું જ્ઞાન રૂપી, જ્ઞાન આપતી ગંગા, જ્ઞાન રૂપી ગંગા। બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકાર પણ અહીંયા પૂર્ણ થાય છે। ફરી પાછું આપણે લઈએ કે કર્મધારય સમાસ કોને કહેવાય, તો કે જ્યારે એક પદ એના જ બીજા પદની વિશેષતા દર્શાવતું હોય તો આપણે તેને કર્મધારય સમાસ કહીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજના ટોપિકમાં આપણે સમાસના બે પ્રકાર વિશેની માહિતી પ્રાપ્ત કરી। આની પહેલા જે સમાસ હતો એ સમાસ આપણે મધ્યમ પદલોપી સમાસ વિશે ભણ્યા, તેના વિશે માહિતી પ્રાપ્ત કરી। તો મધ્યમ પદલોપી સમાસ એટલે શું? તો કે જ્યારે સમાસનો વિગ્રહ થાય અને બંને પદ વચ્ચે મધ્યમ પદ આવે, મધ્યમ પદ ઉમેરાય અને લોપ કરો એટલે કે પાછા ભેગા કરો ત્યારે વચ્ચેનું પદ નીકળી જાય તો તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય।
તેને શોર્ટમાં યાદ રાખવા માટે આપણે એવો નિયમ સમજાવ્યો છે કે જ્યારે વચ્ચે બે થી વધારે અક્ષરનું કોઈ પદ આવે, કોઈ મોટું પદ આવે, તો આપણે તેને મધ્યમ પદલોપી સમાસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી હવે આપણે આવે છે કર્મધારય સમાસ. તો કર્મધારય સમાસ એટલે શું? તો કે જ્યારે બે પદ હોય અને બે માંથી કોઈ એક પદ એના જ બીજા પદની વિશેષતા દર્શાવતું હોય તો આપણે તેને કર્મધારય સમાસ તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે સમાસના આ પ્રકાર વિશેની માહિતીઓ પ્રાપ્ત કરી છે. આજે લેક્ચરમાં આપણે અહીંયા સુધીના પ્રકાર રાખશો. હવે પછી ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર મળીશું ત્યારે સમાસના બાકીના પ્રકાર વિશેની સમજૂતી પ્રાપ્ત કરીશું. અસ્તુ.